नमस्कार दोस्तों, केम छो? मजा में? हूँ तमने कहीं शीखवाड़वा नथी आयो दोस्तों, हूँ मात्र तमने जगाड़वा आयो छो। तमे कहशो के आनंद भाई शू बात करो छो, अमे जागीए छे, तमने जोईए छे, समझीए छे, सांभळीए छे, तो पछी जागवानी क्या वात आवी? अमे तो जागीए छे। तो हूँ आजे नॉलेज स्वेरिंग करवा आयो छू। आज हूँ बोलीश, तमे मने मलवा आवजो, घनी चर्चा करीशु, हूँ कई शीखीश, तमे कदाच मारी पासेथी कंईक शीखशो। तो 21st सेंचुरी में केवू लागे छे? व्यक्तिने सफळता जोईए छे त्यारे એ વ્યક્તિમાં સૌથી મહત્વનો પોઈન્ટ હોવો જોઈએ એનો આત્મવિશ્વાસ। તમે માનશો નહીં, જે માણસ મારી પાસે પહેલી વખત કન્સલ્ટિંગ ચેમ્બરમાં આવ્યો અને જે મરી જવાની વાતો કરતો હતો, એ માણસ જ્યારે આજથી અમુક દિવસો પહેલા આવ્યો ત્યારે એના ચહેરા ઉપર એક અજબ જ અલગ જ પ્રકારનું સ્મિત હતું મિત્રો। એ પહેલી વખત જ્યારે એની સાથે હું બેઠો ત્યારે મેં એને એક લાઈન સૌથી પહેલા કીધી કે તમે ચિંતા નહીં કરો, તમને 100% સારું થઈ જશે, તમે સૌથી પહેલા એવું વિચારવાનું બંધ કરો કે તમે મરી જશો। કેન્સરની દવાઓ મોજુદ છે, કેન્સરની દવાઓ માર્કેટમાં અવેલેબલ છે, પણ નેગેટિવિટીની કોઈ દવા નથી। નેગેટિવ મિત્રો, આપણા મનના બે પ્રકાર છે, જાગૃત મન અને અજાગૃત મન। જે આપણને બહારથી દેખાય છે એ ફક્ત હિમશિલાનો પાણી બહારથી દેખાતો ભાગ એટલે કે આપણો જાગૃત મન, અને હિમશિલાની અંદરનો ભાગ એટલે કે આપણો અર્ધજાગૃત મન જે 90% હિસ્સો ધરાવે છે। મજાની લાઈફ, પણ કશે કંઈક થોડુંક કંઈક કમી લાગે છે, એની જ ચર્ચા આજે કરવાની છે। એવું કેમ? એવું શા માટે? એક સારો વિચાર તમને આવે તો તમને કેવું લાગે? તમે કહેશો અમને એક સારો વિચાર આવે તો અમે ખુશ થઈએ, અને જો હું પછી પૂછું કે એક ખરાબ વિચાર આવે તો પછી કેવું લાગે, તો તમે કહેશો સીધી વાત છે આનંદભાઈ, દુઃખી થઈ જઈએ। બસ આ જ વસ્તુ છે, આજે આપણે આ જ વિષય પર લેવાનો છે વાત। 24 કલાક સુધી આપણને વિચાર આવે એ વાત તો બધાને જ ખબર છે, પરંતુ 24 કલાકમાં કેવા વિચારો આવવા છે એ કોઈ નક્કી કરવાનું છે? આપણે પોતે પડોશીને પૂછવા નથી જવાનું કે ભાઈ મારે કેવા વિચાર આવવા જોઈએ, આપણી જાત સાથે વાત કરવાની છે। અર્ધજાગૃત મનનો સંપર્ક કેવી રીતે કરી શકે? આનો જવાબ તો ગાંધીજી આપેલો છે। ગાંધીજી કાયમ એક વાક્ય બોલતા હતા કે મેં મારી મુશ્કેલીમાં પ્રાર્થના કરી હોય અને એ પ્રાર્થનાનો જવાબ ઈશ્વરે કદી ના આપ્યો હોય એવો અત્યાર સુધી બન્યો નથી। મિત્ર, આપણે રોજિંદા જીવનમાં કેવી પ્રાર્થના કરીએ છીએ એનું વર્ણન કરવાનો ઉલ્લેખ નથી કરતો હું, પણ આપ સૌ જાણો છો કે તમે કેવી રીતે પ્રાર્થના કરો છો। આપણી પ્રાર્થના બની ગઈ છે એક રૂટીન। આજે સવારે 1/2 કલાક ભગવાનમાં જપ કરવા બેસું છે, આપણે બેસી ગયા છે, મન કે બીજું વિચારે છે, શરીર કે બીજી ક્રિયા કરે છે, શું આવી પ્રાર્થના હોઈ શકે? શું આવી પ્રાર્થના આપણા અર્ધજાગ્રત મન સુધી પહોંચશે? હવે આપણે સમજીએ પ્રાર્થના શું છે। પ્રાર્થના એ તમારા અંતર્મન સાથેનો સંવાદ છે। આ અંતર્મનને તમે પરમાત્મા કહી શકો છો, સર્જનહાર કહી શકો છો, ક્યાંક કુદરત કહી શકો છો। પ્રાર્થના એ આપણા અર્ધ જાગ્રત મન સાથેનો સંપર્ક છે। તો હવે તમને બીજો પ્રશ્ન થશે, પ્રાર્થના કેવી રીતે કરવી છે? મિત્રો, તમે જે માનો છો એ પ્રમાણે નહીં, પણ તમે જે શ્રદ્ધા રાખો છો એ પ્રમાણે તમારા જીવનમાં થશે। જ્યારે પોતાનો આત્મવિશ્વાસ જ પોતાની પાસે નથી, જીવનમાં સફળતા કેવી રીતે હાંસલ કરી શકે? આ સફળતા ધારણ કરવા માટે, આ સફળતા માટે આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે। તો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવાય છે? જ્યારે તમે કોઈ મુશ્કેલીનો સામનો કરો છો ત્યારે તમને એવો ક્વેશ્ચન થશે કે હું આ કરી શકીશ કે નહીં કરી શકીશ, કદાચ હું આ વસ્તુ ગુમાવી દઈશ તો? પરંતુ એવું નથી વિચારવાનું, એવું વિચારવાનું છે કે હું જીતી જઈશ, હું બધાની બરાબરીનો વ્યક્તિ છું। જ્યારે કોઈ પર્સન મારી સામે આવે છે ત્યારે ડરી નથી જવાનું કે હવે આ વ્યક્તિ મારી સામે છે તો હું શું કરીશ, હું કેવી રીતે એની સામે જીતી શકીશ, પરંતુ બધા પોતાની જાતને બધાથી ઉપર લઈ જઈ અને તમે વિચારો કે નહીં હું બધાની બરાબરીનો માણસ છું, હું આ વસ્તુ કરી શકું છું, હું જીતી જઈશ,
આને કહેવાય છે આત્મવિશ્વાસ. જ્યારે તમે સવારે ઉઠો છો, રાત્રે સૂઈ જાઓ છો, ત્યારે આ સફળ આ વસ્તુ જે આત્મવિશ્વાસને લગતી છે એ તમે તમારી જાતને બોલીને સૂઈ જાઓ, તમારી જાતને બોલીને ઉઠો કે આજનો દિવસ મારો ખૂબ જ સારો જશે, હું આ વસ્તુ કરી નાખીશ. કેટલાક અમુક નિયમ બનાવો, કેટલાક અમુક એમ બનાવો કે જે તમારે આજના દિવસમાં પૂરા કરવાના છે. હવે તમે જ્યારે આવું કરશો કે તમારા મગજના વિચારો છે તે જ પૂરેપૂરા સકારાત્મક છે, તે જ તમે એટલા બધા પોઝિટિવ છે, તો તમને કોઈ નિષ્ફળતા નડશે નહીં. જ્યારે વિચારવાનું છે એટલું મહાન થઈ જાય છે, જેટલું મોટું થઈ જાય છે, તમારા ધ્યેય પણ એટલા મોટા થઈ જાય છે, ત્યારે તમે એ વિચાર તમારા જે વિચારો છે તે થકી તમે ખૂબ જ આગળ વધી શકો છો, તમને ઘણી બધી સફળતા મળી શકે. એટલે કે આજથી 4,500 વર્ષો પહેલાં જ્યારે આયુર્વેદનું શાસ્ત્ર લખાણું, એ સમયે પણ એ વસ્તુ સિદ્ધ થયેલી હતી કે માણસનું જો મન બીમાર થાય કે એની સોચ ઉલટી દિશામાં ચાલે, એટલે કે નેગેટિવિટી તરફ જાય, નેગેટિવ સોચ કરે, એનાથી પણ માણસ બીમાર થઈ શકે છે. મનને બીમાર પાડનારા દોષો પણ છે સત્વ, રજ અને તમ. કોઈ માણસને આપણે જનરલી એવા શબ્દો સાંભળીએ છીએ, કોઈ માણસ દારૂ પીતો હોય, લડાઈ ઝઘડા કરતો હોય, ગુસ્સો કરતો હોય, તો ઘરમાં એવું લોકો કહેતા હોય છે કે તામસિક માણસ છે, તામસિક પ્રકૃતિ. તામસિક મતલબ કે અતિશય ગુસ્સાવાળો, ગાલી ગલોચ કરવાવાળો અને અતિશય નેગેટિવિટીથી ભરેલો માણસ, જેને તામસિક કહેવાય. બીજી એક પ્રકૃતિ હોય છે રાજસિક. જે માણસની અંદરમાં રાજસિક પ્રકૃતિ હોય એ માણસ થોડા ઓછા દોષવાળો હોય છે. અને સાત્વિક પ્રકૃતિ મતલબ કે એકદમ સત્વ મનવાળો, જેની અંદરમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી, એકદમ સ્વસ્થ મનવાળો માણસ હોય એને સાત્વિક કહેવાય. સેલ્ફ મેનેજમેન્ટ ઇઝ ધ બેસ્ટ મેનેજમેન્ટ. આપણે આપણી જાતને જગાડવાની છે, આપણે ખુશ થવું છે, આપણા જીવનમાં શાંતિ જોઈએ છે, આપણને સફળતા જોઈએ છે, તો એ ક્યાંથી મળશે? જો આપણે પોતે વિચારીશું ને તો જ. તો સમય મહત્વનો છે, ચર્ચા મહત્વનો છે, બધું જ ખબર છે, પણ એમાંથી કંઈક નાનું મેળવવાનું છે. તમે 1% બી મારી પાસેથી મેળવશો ને તો મને ખુશી થશે, અને તમારી પાસેથી બી હું કંઈક મેળવીશ, તમે મળવા આવશો તો મજા આવશે. તો હવે વાત કરીએ કે જો એક વિચાર આવવાથી, સારો વિચાર આવવાથી આપણે ખુશ થઈ જઈએ છીએ, ખરાબ વિચાર આવવાથી આપણે દુઃખી થઈ જઈએ છીએ, એનો મતલબ એવો છે કે આપણું જીવન શેના ઉપર છે? જવાબ તૈયાર છે? વિચારો ઉપર. તો વિચાર કેવો હોવો જોઈએ? સકારાત્મક. આપોઆપ કુદરત આપણને બધી જ વસ્તુ આપશે, સુખ, શાંતિ અને સફળતા. આ ત્રણ જ વસ્તુ તો દરેક ઇન્સાનને જોઈએ છે, બાળક હોય કે યુવાન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બિઝનેસમેન હોય કે સર્વિસમેન હોય, વકીલ હોય કે ડૉક્ટર હોય, દરેકને શું જોઈએ છે? એમનું જીવન સુખમય, શાંતિમય અને સફળમય જીવન જોઈએ છે. તો દોસ્તો, એ મેળવવા માટે શું કરવું જોઈએ? પરંતુ છતાં પણ સાચા મિત્રો મળે, સાચા ગુરુ મળી જાય ને, ભલે આપણું બચપન પરવરીશ કઈ રીતે નેગેટિવ રીતે થયું હોય, પરંતુ જો આપણે સાચા મિત્રો બનીને રહીશું અને સાચું જ્ઞાન મેળવું છે ને, તો રસ્તો બહુ જ ઈઝી છે દોસ્તો. સુખમય જીવન જીવવા માટે રસ્તો બહુ જ ઈઝી. કેટલાક સમય પહેલાં જ્યારે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે મને એક્ઝામનો બહુ ડર લાગતો હતો. આ એક્ઝામ શું કામ આવે છે? ભણવાનું તો ઘણું ગમતું હતું, પરંતુ જ્યારે જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે ત્યારે મને એવું થવા લાગતું હતું કે કેમ એક્ઝામ આવી, શું કામ મારે એક્ઝામ આપવાની છે. ટીચર્સનો ડર લાગતો હતો, બધા શું કહેશે, હું એક્ઝામમાં ફેલ થઈ જઈશ, તો એ વસ્તુનો ડર લાગતો હતો. શા માટે? કારણ કે મને એક્ઝામનો કોઈ ક્રેઝ જ નહીં હતો. એક્ઝામ આવે જ છે શું કામ, બસ આ જ વસ્તુને લઈને મને પ્રોબ્લેમ થતો હતો. હંમેશા કંઈ પણ એક્ઝામનું રીડ કરવા બેસું છું ત્યારે બસ મને આ વિચાર આવે છે કે હું કશે બહાર જતી રહું, કશે રમવા જતી રહું, બસ આ એક્ઝામ્સના નામથી પ્રોબ્લેમ છે. હવે આ એક્ઝામના ડરથી હું એટલી બધી પરેશાન થઈ ગઈ હતી કે મને શું કરવું કંઈ સમજ જ નહીં પડતી હતી. ત્યાર પછી મેં મારા કેટલાક ટીચર્સને મારા આ ડર વિશે વાત કરી અને એમણે મને કેટલાક સુઝાવ આપ્યા, કેટલાક વિચારો જણાવ્યા, કેટલીક બુક્સ વાંચવાનું કીધું અને આ બુક્સ મેં રીડ કરી. જ્યારે એમના વિચારો જાણ્યા અને એ વિચારોને મેં જ્યારે મારી જિંદગીમાં અમલમાં લાવ્યા ત્યારે મારો ડર ધીમે ધીમે ઓછો થતો ગયો અને મેં આ જે વિચારોથી અને આ બુક્સ
રીડિંગ થી જે મારા લાઈફ માં જે પરિવર્તન આવ્યું, જે મારો ડર ઓછો થતો ગયો, એ સકારાત્મક પરિવર્તન જે આવ્યું એ બહુ સારું હતું. એ પછી થી મારો એક્ઝામ નો ડર ઘણો ઓછો થઈ ગયો. તમને ઘણા પ્રશ્નો થતા હશે કે શા માટે અમુક વ્યક્તિઓના જીવનમાં દુઃખ દુખાયા કરે છે, શા માટે અમુક વ્યક્તિઓ સ્વસ્થતાની બાબતમાં કાયમ દુઃખ જ વેચે છે, શા માટે અમુક ધાર્મિક વ્યક્તિઓ ધાર્મિક હોવા છતાં અને સારા વ્યક્તિ હોવા છતાં પણ એમના જીવનમાં દુઃખ હર્યા જ કરે છે, શા માટે અમુક ખરાબ લોકો છતાં આપણે જોયું છે કે એનું જીવન એકદમ સુખ શાંતિ સમૃદ્ધિ વાળું છે. અત્યારે આપણે જોતા આવા બધા વિચારો આવે છે ને દોસ્તો, તો આ પાછળનું કારણ શું છે? વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે તમે જ તમારા માતા પિતાને પસંદ કર્યા છો અને એ માટે જવાબદાર પણ તમે છો. હવે તમને નવા લાગશે આ કેવી વાત છે, મારો તો જન્મ જ થયો હતો તો માતા પિતાને મેં પસંદ કેવી રીતે કર્યું? પણ તો મિત્રો, આ પણ તમારો અર્ધ જાગૃત મનનો જ કમાલ છે. તો અર્ધ જાગૃત મનને આજે આપણે શીખીશું એની પાસે કેવા કેવી રીતે સારા કાર્ય લઈ શકાય અને સારું પરિણામ. મિત્રો, હવે તમને પ્રશ્ન થશે કે અર્ધ જાગૃત મનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ કાર્ય સૌથી સરળ છે. શું કરવાનું છે? તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારા જીવનમાં જે સારી વસ્તુઓને તમે આવવા દેવા માંગો છો એના વિશે વિચારવાનું શરૂ કરો અને એની સાથે માનસિક અને લાગણી જોડાતા તમારો અર્ધ જાગૃત મન તમારા માટે કેવી નવી દુનિયાનું સર્જન કરે છે. મિત્રો, તમે ચુંબક વિશે તો સાંભળ્યું હશે. તો ચુંબક વિશે એવું કહેવાય છે કે એ પોતાના વજન કરતા 12 ગણી વસ્તુને ઉંચકી શકે છે. પરંતુ એક સવાલનો વિચાર કરો, જો આ ચુંબકમાંથી ચુંબકત્વ લઈ લેવામાં આવે તો શું? પોતાના કરતા 12 ગણી વજનની વસ્તુને તો શું, પણ 12 ગણી ઓછી વજનની વસ્તુને પણ એ ઉંચકી શકશે. આપણું અર્ધ જાગૃત મન પણ આવી જ કમાલ કરી શકે છે. આના માટે જરૂરી છે કે સારી રીતે વિચારવું, જે મહાન રીતે વિચારવાનું કાર્ય છે તે તમારે કરવાનું છે, જે સકારાત્મક રીતે વિચારવાનું છે તે તમારે કરવાનું છે, તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ છે તે તમારે સકારાત્મક બનાવવાનું છે. પૂરેપૂરું એન્વાયરમેન્ટ અને તમારી પોતાની જાતને તમારે પોઝિટિવ વેવ્સથી ભરી દેવાની છે. હવે ક્યારેય તમે કોઈ દિવસ તમારા પોતાના વિશે વિચાર્યું છે? તમે વિચારશો તો તમને થશે કે તમારા અંદર કેટલી બધી શક્તિઓ રહેલી છે. તમે ઘણી વખત તમારા વિશે જેટલું નથી વિચારતા અથવા તમે જે વિચારો છો તમારા વિશે તેના કરતાં તમે ઘણા બહેતર હોય છે, ઘણા વધારે સારા હોય છે. પરંતુ પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે તમે પોતાના વિશે નથી વિચારતા ત્યારે. હવે તમે એવું માનો છો કે ઘણી વખત કેટલાક નાના કાર્યો હોય છે એના કરતાં જે મોટા કાર્યો હોય છે તે ઘણા સરળ હોય છે. નાના કાર્યો જેટલા જટિલ હોય છે તેના કરતાં મોટા કાર્યો ઘણા સરળ હોય છે. પરંતુ તમારી વિચારવાની જે રીત છે એ એવી છે કે તમે જે વિચારો છો એ તમે બહુ જટિલ રીતે બનાવી દીધું છે કે ના, આ કાર્ય છે, આ હું નહીં કરી શકું, બહુ ટફ વર્ક છે, બહુ હાર્ડ વર્ક છે. પરંતુ તમે જે વિચારવાની તમારી રીત છે તેને બદલી નાખશો તો તમારું કાર્ય છે તે ઘણું આસાન થઈ જશે, ઘણું સરળ થઈ જશે. જ્યારે તમે નાના કાર્ય કરવા જાઓ છો ત્યારે ઘણી વખત એ કાર્યો ઘણા જટિલ બની જતા હોય છે. કેમ? કારણ કે તમે વિચારો છો કે આ કાર્ય મારાથી નહીં થઈ શકે, ભલે નાનું કાર્ય છે. અને મોટું કાર્ય છે ત્યારે પણ તમે આ જ વસ્તુ વિચારતા હોય છે કે આ કાર્ય મારાથી નહીં થઈ શકે. પરંતુ તમે એક વિચાર કર્યો છે કે સફળ વ્યક્તિઓ પણ બહુ સામાન્ય વ્યક્તિઓ હોય છે. જ્યારે મેં મારા ઉપર આ વસ્તુ અપ્લાય કરી, જ્યારે મેં વિચાર્યું કે નહીં હું આ વસ્તુ કરી શકું છું, ત્યારે મને પણ થયું કે નહીં, સફળતા મેળવવી કોઈ અઘરી વાત નથી, ઘણી સરળ વાત છે. તો હવે તમે તમારા વિશે વિચારવાનું શરૂ કરશો તો વિચારો કે તમે તમારી અંદર શું ખાસિયત રહેલી છે તેને બહાર લાવો. કોઈ પણ કાર્ય હશે, ગમે તેટલું અઘરું હશે, ગમે તેટલું ટફ હશે, પરંતુ તમે તમારો માર્ગ નહીં બદલો, તમે તમારી વિચારસરણી બદલો. એક વસ્તુ વિચારો, કોઈ પણ માણસનું ગમે તેટલું બુદ્ધિશાળી હોવું જરૂરી નથી, જરૂરી એ છે કે એ કેવી રીતે વિચારે છે, એની વિચારસરણી કેવી છે. જ્યારે તમારા બાળકને કોઈ એવું પૂછે કે તારે શું બનવું છે,
ત્યારે તમે એમ કહેશો કે મારે એને વૈજ્ઞાનિક બનાવવું છે. હવે આ વૈજ્ઞાનિક બનાવવા માટે, સાયન્ટિસ્ટ બનવા માટે કોઈ મોટા, કોઈ બુદ્ધિશાળી કે કોઈ માઇન્ડને કોઈ વધારે પડતા વિચારસરણીની કે કોઈ જીવનનું કોઈ પણ કાર્ય કરવા માટે તમે કેટલા બુદ્ધિશાળી છો તે મહત્વનું નથી. તમે તમારી બુદ્ધિનો, તમે તમારી થિંકિંગનો કેવી રીતે યુઝ કરો છો તે મહત્વનું છે. તમારું બાળક વૈજ્ઞાનિક બનવું જોઈએ. આ ક્વેશ્ચનનો આન્સર આપતા એક પર્સને કહ્યું હતું કે એ વૈજ્ઞાનિક બનવા માટે કોઈ વેગી દિમાગની વિચારસરણીની કોઈ જરૂર નથી કે પછી હાઈ ગ્રેડ સાથે પાસ થવાની પણ જરૂર નથી, પરંતુ એના માટે તમારા બાળકને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. તેવી જ રીતે તમે પણ કોઈ પણ કાર્ય કરવા જાઓ છો, પરંતુ એ તમારા ઇન્ટરેસ્ટમાં નથી આવતું, તમારા રસની બહાર છે, તો એ કાર્યમાં તમે ક્યારેય પણ સફળ નહીં થઈ શકો. સૌથી વધુ મહત્વ જીવનમાં હકારાત્મક વલણને અપનાવવાનું છે. તમારો જેમાં તીવ્ર ઇન્ટરેસ્ટ છે તે વસ્તુને કરવાનું છે. આના માટે કેટલીક બાબતો છે જે તમારે રોજબરોજના ડેઈલીના રૂટીનમાં તમારે ધ્યાનમાં રાખવાની છે. તો એવી કેટલીક બાબતો આપણે જોઈએ. એ બાબતો શું છે? તો હંમેશા હંમેશા પ્રથમ હરોળમાં બેસનાર બનો. કેમ? ક્યારે પણ કોઈ પણ કાર્ય કરવાનું આવે છે તો હંમેશા તેમાં આગળ પડતા રહો. તમે એ વસ્તુ કરી શકો. ક્યારે પણ કોઈની સાથે વાત કરો છો તો આંખમાં આંખ મિલાવીને વાત કરો. બીજા લોકો કરતાં 25% વધારે ઝડપથી ચાલો. આ અમુક એવા કેટલાક પોઈન્ટ્સ છે જેને તમે, જેના કારણે તમે ડેઈલી રૂટીનમાં સકારાત્મક વલણ અપનાવી શકો છો. ખુલ્લા દિલથી લોકો સાથે વાત કરો. બધાની વચ્ચે જ્યારે હોવ છો ત્યારે કેવી રીતે કોની સાથે વાત કરવી છે અને ક્યારે કોની સામે શું બોલવાનું છે તે વસ્તુનો વિચાર કરો અને તે વસ્તુને તમે અમલમાં મૂકો. આવા અમુક જે પોઈન્ટ્સ છે તે પોઈન્ટ્સના કારણે તમે ઘણું બધું સકારાત્મક પરિવર્તન તમારામાં લાવી શકો છો. એટલે જ્યારે અમારી પાસે કોઈ બી પેશન્ટ આવે અને એ 5 વર્ષ યા 10 વર્ષથી કોઈ એક રોગથી પીડાતો હોય, એટલે સૌથી પહેલાં એ કન્સલ્ટિંગ ચેમ્બરમાં આવે એટલે સૌથી પહેલાં તો એ પોતાના બેગમાંથી 8-10 ફાઇલ્સ કાઢશે, સામે મૂકશે અને કહેશે કે સાહેબ મને કમરનો દુખાવો છે, છેલ્લા 12 વર્ષથી હું કમરના દુખાવાથી પીડાઉં છું, આ ડૉક્ટરને બતાવ્યું, આ ડૉક્ટરે MRI કરાવ્યું, આ ડૉક્ટરે CT સ્કેન કરાવ્યું, આ ડૉક્ટરે આ રિપોર્ટ કરાવ્યો, આ ડૉક્ટરે આ રિપોર્ટ કરાવ્યો, પછી મેં મારા કમરના મણકા માટે આ ટ્રીટમેન્ટ કરાવી, ફિઝિયોથેરાપી કરાવી, વોટએવર આઈ ડીડ સો એન્ડ સો, બટ સાહેબ મને સારું નથી થયું, મને તો એવું લાગે છે કે હવે હું જ્યારે મરીશ ત્યારે જ આ રોગ મારી સાથે જવાનો છે. હવે સાહેબ જો તમારાથી થતું હોય અને તમને એવું લાગતું હોય કે મને સારું થશે તો જ તમે મારો કેસ લેજો. જ્યારે કોઈ પણ પેશન્ટ આ રીતની વાત શરૂ કરે એટલે સૌથી પહેલાં મારા મગજમાં એક વસ્તુ ક્લિક થઈ જાય છે કે એ માણસ પોતાના રોગથી 10-12 વર્ષથી જે પીડાઈ રહ્યો છે એટલે એની માનસિક દશા એવી થઈ ગયેલી છે કે એને હવે વિશ્વાસ થવા લાગ્યો છે કે હવે આ તકલીફથી મને ક્યારેય છુટકારો મળવાનો નથી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું એના શારીરિક પ્રોબ્લેમમાં જે વાયુ, પિત્ત અને કફ એ દોષમાંથી કયો દોષ પ્રધાન છે એના માટેના હું એને ક્વેશ્ચન આન્સરિંગ કરું છું. 15-20 મિનિટ જે વાતચીત થાય એ પ્રમાણે વાતચીત થયા પછી એક એની ટ્રીટમેન્ટ તૈયાર થાય કે એ પેશન્ટને આ રીતે હું દવા આપીશ. હવે એ દવા લખાયા પછી સૌથી પહેલાં તો હું એ પેશન્ટ જોડે એ ચર્ચા કરું છું કે જુઓ ભાઈ, જે બી એમનું નામ હોય તે લઈને, કે તમને જે રોગ છે એ તમારા શરીરમાં ઘણા વર્ષોથી ઘૂસી ગયેલો છે, એ સાથે સાથે તમારા શરીરની સાથે સાથે તમારા મગજ ઉપર બી એણે કાબૂ મેળવી લીધેલો છે. એટલે આ કન્સલ્ટિંગ ચેમ્બરમાં તમે બેઠેલા છો, અહીંયાથી જતાં પહેલાં તમે તમારે માનસિક રીતે બી એવું તૈયાર થવું પડશે કે તમને આ રોગમાંથી મુક્તિ મળવાની છે. જો તમે એવું વિચારશો નહીં કે તમને આ રોગમાંથી મુક્તિ મળવાની છે અને તમે એવું જ વિચારશો કે આ 5મા ડૉક્ટર છે અથવા 6ઠા ડૉક્ટર છે, તો કદાચ તમે એક 7મી ફાઇલ બી નવી બનાવશો. પણ હું એવું ઈચ્છું છું કે આ 5મી ફાઇલ હોય તો 5મી અને 6ઠી ફાઇલ હોય તો 6ઠી, પણ અહીંયા તમારી ફાઇલ પૂરી થાય ને આપણે અહીંયાથી તમને સારું થાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એને જ્યારે હું એવી વાત કરું છું તો એ બી બહુ ધ્યાનથી સાંભળે છે કે યાર કોઈ ડૉક્ટરે આવી તો વાત મને કરી નથી, પણ આ ડૉક્ટર આવી વાત કરે છે તો વાત સાચી હશે. એટલે પહેલાં એને એવું કહું કે તમારા મગજને તમે ક્યોર કરો. પહેલાં તમે એવું વિચારવાનું બંધ કરો કે તમને સારું નથી થવાનું. તમે એવું વિચારવાનું શરૂ કરો કે તમને બિલકુલ સારું થશે, કે વિચારોથી માણસને પહેલાં સારું થાય છે, પછી દવા સેકન્ડરી એક્ટ કરે છે. એટલે કે માણસના માઇન્ડને જ્યારે આપણે ક્યોર કરીએ છીએ, દિમાગની અંદરમાં એક વસ્તુ નાખીએ છીએ કે ભાઈ તમે એક રાઇટ પ્લેટફોર્મ પર આવેલા છો,
અને અહીંયાથી તમારા રોગનું નિદાન થશે અને તમને તમારા રોગમાંથી મુક્તિ મળશે ત્યારે માણસને એક વિશ્વાસ બંધાય છે એ માણસને એક વિશ્વાસ એક ટ્રસ્ટની ભાવના આવે છે કે નહીં હવે આ જગ્યાએથી મને ખરેખર સારું થશે એ પોતાના દિમાગમાં પોઝિટિવ વિચારો લઈને ઘરે જાય છે અને જ્યારે એ પ્રકારના પોઝિટિવ વિચારો લઈ અને દવા શરૂ કરે છે એની ડાયટરી એડવાઇસને ફોલો કરે છે જે કરવાનું ન કરવાનું હોય એ ફોલો કરે છે તો હકીકતમાં જે માણસ 10 વર્ષ 12 વર્ષથી એક રોગમાં પીડા રહ્યો છે લિટરલી એ થાકી ચૂક્યો છે રોગથી એના મનમાં એક પોઝિટિવિટીનું બીજ વાવવાથી એ બીજ એટલું મોટું થઈ એક મોટું વૃક્ષ બને છે અને દવાઓની સાથે સાથે આપણે એના દિમાગની અંદરમાં પોઝિટિવ વિચારોથી એ માણસને એ રોગમાંથી બિલકુલ મુક્ત કરી દઈએ છે એવા ઘણા બધા એક્સપિરિયન્સ મેં મારા છેલ્લા અમુક વર્ષોની ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોયેલા છે એક ભાઈ મારી પાસે આજથી લગભગ 1.5-2 મહિના પહેલાં આવેલા 30-35 વર્ષના એકદમ હેન્ડસમ અને યંગ નવજવાન હતા મારી પાસે આવેલા એમના મધર અને વાઇફ સાથે એકદમ જ્યારે ક્લિનિક મારા કન્સલ્ટિંગમાં એન્ટર થયા એ માણસે મારાથી વાત શરૂ નહીં કરી એના વાઇફ અને એમના મધરે મારાથી વાત શરૂ કરી કે મારા સન છે અને એને અનિંદ્રાનો પ્રોબ્લેમ છે કે એ માણસ કન્ટિન્યુ 12-12 દિવસ 15-15 દિવસ સુધી આખી આખી રાત ઊંઘતા જ નથી જ્યારે મેં એને પૂછ્યું કે આવું શા માટે એ ભાઈ કશું જવાબ જ નથી આપતા અને એમના મધર અને એમના વાઇફ મારી સાથે વાત કરે છે કે ઘરમાં જ્યારે આવે છે તો બાળકો સાથે અગર વાત કરવાની વાત આવે તો એ ચિલ્લાચિલ્લી કરે છે બાળકોને જેમ આવે તેમ બોલે છે વાઇફથી સરખી વાત નથી કરતા મધર ફાધરથી સરખી વાત નથી કરતા અને આ પ્રોબ્લેમ છેલ્લા 2 વર્ષથી છે એમને એ ભાઈને મેં અમુક સવાલો પૂછ્યા તમને શું તકલીફ છે તમને કબજિયાત રહે છે આ રહે છે તે રહે છે શરીર રિલેટેડ બધા સવાલો પૂછ્યા લગભગ 20-25 મિનિટ એટલે કોઈ જાતનું સોલ્યુશન નહીં આવ્યું એમને મેં દવા લખી આપી ડાયટરી એડવાઇસ કરી 1 અઠવાડિયાની દવા લઈ ગયા મારી પાસેથી ફરીથી 2 અઠવાડિયા રિપીટ થયા 3 અઠવાડિયા આવ્યા 4 અઠવાડિયા આવ્યા કોઈ જાતનું ઇમ્પ્રુવમેન્ટ જ નહીં કેસમાં એ જ 8-8 દિવસ સુધી ઊંઘ નહીં આવે એ જ તકલીફ એ જ પ્રકારનો સ્વભાવ એટલે મને કંઈક ગડબડ લાગી એ પેશન્ટ સાથે હું બેઠો ફરીથી મેં પેશન્ટ સાથે વાતચીત કરી એટલે આયુર્વેદના બીજા સિદ્ધાંત તરફ મેં વિચાર્યું કે જ્યારે શારીરિક દોષોમાં કોઈ પ્રોબ્લેમ નથી તો મે બી હી ઇઝ સફરિંગ ફ્રોમ માનસ દોષા તો મેં માનસ દોષો વિશે વિચાર્યું સાત્વિક દોષ રાજસિક દોષ તામસિક દોષ એ માણસના બિઝનેસ પ્રોફેશન વિશે મેં વિચાર્યું એને પૂછ્યું કે તમે શેનો બિઝનેસ કરો છો એટલે એ માણસ કહે છે હું ડાયમંડમાં છું અને બધા જાણે છે ડાયમંડમાં અત્યારે ભયંકર મંદી છે ત્યારે પછી આઈડિયા આવ્યો કે ડાયમંડની અંદરમાં મંદી આવવાના કારણે આર્થિક પ્રોબ્લેમમાં સપડાયા હોવાના કારણે છેલ્લા 1-2 વર્ષથી એ માણસને અનિંદ્રાનો પ્રોબ્લેમ થયો તેજીની જગ્યાએ મંદી આવી એમાં એના પૈસા ફસાઈ ગયા હતા ઘરની અંદરમાં પોતાના ફેમિલી મેમ્બર્સને એણે એ વાત કરી નહીં હતી કે પોતાના બિઝનેસમાં એને ઘણો મોટો નુકસાન થયેલું છે અને એ નુકસાનને રિકવર કરવા માટે આજે એ પોતે બહુ મહેનત કરી રહ્યા છે પણ હાથ ટાટિયા મારવા છતાં બી કોઈ જગ્યાએ હાથ પગ પહોંચતા નથી હવે એ ટેન્શન દિમાગની અંદરમાં એટલું ઘર કરી ગયું કે ઘરના લોકોથી પોતે દૂર થતા ગયા વાઇફથી દૂર થતા ગયા બાળકોથી દૂર થતા ગયા મા બાપથી દૂર થતા ગયા આખી રાત પણ એ જ દીવા એ જ વિચારો દિમાગની અંદરમાં ફરતા રહ્યા એટલે એના એના શરીરની અંદરમાં આવેલો રાજસિક દોષ જે છે એ પ્રભાવિત થયો અને એનાથી અનિંદ્રા નામનો ભયંકર રોગ એ માણસને લાગી ગયો અને 10 મિનિટમાં એની સાથે મેં એવી એક કન્વર્ઝેશન કરી કે જેની અંદરમાં મેં એના દિમાગને પોઝિટિવિટીથી ભરી દીધી મેં એને એના બિઝનેસના ખૂબ જ સારા દિવસો યાદ અપાવ્યા કે જે દિવસોની અંદરમાં એ પીક ઉપર હતા અને એ દિવસોમાં એમણે શું શું કામ કરેલું એ કામ અગર એ માણસ આવનારા દિવસોમાં પોતાના બિઝનેસમાં ફરીથી કરે તો જ્યારે એના ફિલ્ડમાં તેજી આવશે તો ફરીથી પોતાના બિઝનેસમાં પીક ઉપર જતો રહેશે એટલે એ પહેલી વખત એ પેશન્ટને 1.5 મહિનાના સમયગાળામાં મેં મારી સાથે બેસીને હસતા જોયા એટલે મને અંદરથી ક્લિક થઈ ગયું કે હવે જે પણ મેડિસિન હું એને આપીશ એ કામ કરશે અને થયું પણ એવું જ દોસ્તો લગભગ દવા લઈ ગયા અને 3જા દિવસે માણસનો ફોન આવ્યો કે સાહેબ જે દિવસથી દવા લઈ ગયો છું એના 2જા દિવસથી ઊંઘ આવવાની શરૂ થઈ ગઈ છે આજે એ વાતને લગભગ 20-21 દિવસ થયા 2 મહિના થયા પેશન્ટની ટ્રીટમેન્ટને અત્યારે માણસ પ્રોપરલી ઊંઘે છે અને એનો જે પ્રોબ્લેમ છેલ્લા 2-2.5 વર્ષથી હતો એ લગભગ 15 દિવસની ટ્રીટમેન્ટમાં સારો થઈ ગયો મિત્રો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ બી માણસ એક રોગથી પીડાતો હોય છે અને એ રોગથી પીડાતા પીડાતા અમુક સમય અમુક વર્ષો નીકળી જાય છે ત્યારે એ રોગ જે છે એ શરીરની સાથે સાથે એની અંદરમાં એનું બ્રેઇન બી ઇન્વોલ્વ થઈ જાય છે એનું મગજ બી ઇન્વોલ્વ થઈ જાય છે ઘણા બધા એવા રોગ છે
માનસ ઇન્વોલ્વ હોય જ છે. એલોપેથીનું સાયન્સ એવું કહે છે કે સોરિયાસિસનો જે રોગ છે એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે, મતલબ કે થવાનો કોઈ રોગ નથી, શરીરની ઇમ્યુન સિસ્ટમ રોગને પેદા કરે છે. આયુર્વેદ એવું કહે છે કે શારીરિક દોષો અને માનસ દોષો બંને વધે અને આ નામના સોરિયાસિસ નામના રોગનું નિર્માણ થાય છે. હવે જે બી માણસ સોરિયાસિસના રોગથી પીડાતો હોય એટલે એના શરીરની અંદરમાં સિલ્વર કલરના ચકામાઓ નીકળે, ચહેરા ઉપર આપણે કાનની પાછળ નીકળે, માથામાં નીકળે છે, હાથ પર નીકળે કે પગ ઉપર નીકળે કે બોડી ઉપર ક્યાંય બી નીકળે, એટલે એ પોતાના એ શરીરના ભાગને છુપાવવા માટે એટલો બધો શરમાતો હોય ફેમિલી ફંક્શનમાં જવા માટે, એટલે ધીરે ધીરે એ શરમ અને હીન ભાવનાની જે એની અંદરમાં પ્રવૃત્તિ થાય એ ધીરે ધીરે એના મગજને એની અંદરમાં ઇન્વોલ્વ કરે છે અને સોરિયાસિસ રોગથી પીડાતો દરેકે દરેક માણસ એ એક પ્રકારની એવી માનસિકતામાં આવી જાય છે દોસ્તો. એટલે સૌથી પહેલાં સોરિયાસિસનો કોઈ બી કેસ મારી પાસે આવે એટલે એ શારીરિક રોગ છે, રોગ માનસિક નથી, પણ એ રોગ જૂનો થતાં થતાં એની અંદરમાં મગજ ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કોઈ પણ સોરિયાસિસનો કેસ મારી પાસે આવે એટલે હું સમજી જ જાઉં કે આની અંદરમાં મગજ એટલે કે બ્રેનને રિલેક્સ કરનારા ઔષધો તો સાથે આપવા જ પડશે. એટલે શારીરિક રોગો માટેની ટ્રીટમેન્ટ શરૂ કરતાની સાથે સાથે 10-15 મિનિટ એની સાથે કાઉન્સેલિંગ કરું છું. કાઉન્સેલિંગની અંદરમાં પોઝિટિવ એટીટ્યુડ, સકારાત્મક સોચ વિશે એની સાથે 5-10 મિનિટ વાત કરું કે ભાઈ તમને જે તકલીફ છે મને ખબર છે ઘણા વર્ષોથી છે, પહેલાં તો આપણો વારો આવતો જ નથી બોલવાનો, કેમ કે માણસને એટલી બધી તકલીફ હોય, એટલા બધા સ્કિનના ડોક્ટર્સ, એટલા બધા ડોક્ટર્સને મળ્યો હોય કે પોતાની વાત કરવામાં 20-25 મિનિટ કાઢે છે અને છેલ્લે એવું થાય છે કે હું સ્ટીરોઇડ્સ પર રહું છું ત્યાં સુધી મને સારું હોય છે સાહેબ, જ્યારે સ્ટીરોઇડ છોડું છું 2 મહિના 2.5 મહિના યા 1 મહિનાના સમયમાં ફરીથી આખા શરીર ઉપર ચકામાઓ નીકળે. કે જ્યારે એક રોગી છે તમે એના મનને એક કોન્ફિડન્સ આપો છો, એક આત્મવિશ્વાસ આપો છો, જેને ઘણા બધા ડોક્ટર્સ પાસે જઈને ઘણા બધા વર્ષોથી એક રોગથી પીડાઈને જે માણસનો પોતાનો સેલ્ફ પાવર, પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો છે કે મને હવે ક્યારે સારું થવાનું નથી, એટલે સૌથી પહેલો શબ્દ એઝ અ ડોક્ટર મારા મોઢામાંથી હું એક જ શબ્દ આપું છું કે તમે ચિંતા નહીં કરો, તમને 100% સારું થઈ જશે. અને આ વાક્ય જ્યારે હું બોલું છું ત્યારે એ માણસના દિલ ઉપર એ વાક્ય જઈ અને સીધું દિલમાં અને દિમાગમાં વાગે છે કે હા મને અહીંયાથી 100% સારું થઈ જશે. કોઈ બી વાતને આપણે જ્યારે 1 વખત 2 વખત કહીએ ત્યારે માણસ એના ઉપર બિલીવ કરવાનું શરૂ કરે છે. સૌથી પહેલાં હું એક વાત કરું છું કે તમને બિલકુલ 100% સારું થઈ જશે. એના પછી હું એને કહું છું કે તમને જેટલું ટેન્શન છે, જેટલા બધા આ રોગને લઈને તમે વિચારો સુધી કરેલા છે, એ તમામે તમામ વિચારો, તમામે તમામ સોચ, બધું જ નેગેટિવિટી જે છે એ અહીંયા મારા કન્સલ્ટિંગ ચેમ્બરમાં મૂકીને જજો. અહીંયાથી દવા લઈને તમે જાઓ ત્યારે એક એવી સોચ, એવી એક પોઝિટિવ એટીટ્યુડ સાથે જજો કે હવે તમને જરૂર સારું થઈ જશે. અને જ્યારે એ પોતાના મનથી પોઝિટિવ વિચારવાનું શરૂ કરે છે અને પછી મેડિસિન લે છે અને નેગેટિવ વિચારે છે અને મેડિસિન લે છે, બંનેમાં જમીન આસમાનનો ફર્ક છે મિત્રો. કારણ કે જ્યારે એક માણસ નેગેટિવ વિચારોથી ભરેલું મગજ લઈ અને દવા શરૂ કરે, રોજ જ એવું વિચારે મને સારું નહીં થાય, મને સારું નહીં થાય, મને સારું નહીં થાય, તો એ દવા કશું કામ કરતી નથી મિત્રો, એ જોવામાં આવેલું છે. અને જે માણસ એ રીતે વિચારે છે કે મને બિલકુલ સારું થઈ જશે, આ ડૉક્ટર ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે મારા આ ફ્રેન્ડે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી એને બિલકુલ સારું થઈ ગયેલું હતું, એટલે મારાથી પોઝિટિવ છે, એટલે મારી ટ્રીટમેન્ટથી પોઝિટિવ છે, એનું મન પોઝિટિવ દિશામાં કામ કરી રહ્યું છે, એટલે દવાની એની શરીર ઉપર જે એક્શન હશે એ 100 ગણા વધી જશે અને એને 100% જલ્દી રિઝલ્ટ મળશે બીજા બધા કરતાં પણ. ગાઉટી આર્થરાઇટિસ, ગાઉટી આર્થરાઇટિસની અંદરમાં માણસના સાંધાઓ જલાઈ જાય છે, નાના નાના સાંધાઓ, ઘૂંટણ છે, હાથના નાના જોઈન્ટ્સ છે, રિસ્ટ જોઈન્ટ છે, એલ્બો છે, શોલ્ડર જોઈન્ટ છે, કમર છે, આ બધા હાડકાઓની અંદરમાં સાંધાઓ જલાઈ જાય છે, જેને આપણે સાદી ભાષામાં વા કહીએ અથવા તો જૂના લોકો એને ગઠિયો વા કહે છે. આ પણ એક એવો પીડાદાયક રોગ છે મિત્રો કે જેને જે કોઈ મેડિકલ ઇમરજન્સીવાળો રોગ નથી, જેમાં કોઈ મેડિકલ ઇમરજન્સી નથી હોતી કે ભાઈ એને હમણાં ને હમણાં લઈ જવો પડશે હોસ્પિટલમાં, જેને એડમિટ કરવું પડશે અને એની દવા કરવી પડશે, કોઈ ઇમરજન્સી નથી, બટ એક એવો રોગ છે કે જેની અંદરમાં માણસ જે છે એ આખો દિવસ આખી રાત 24 કલાક પીડાતો હોય છે અને ધીરે ધીરે એ માણસનો એ જે રોગ છે એ એના મનને, એના મનોવહ સ્ત્રોતસને, એના માનસ દોષોને બી કવર કરી લે છે. ગાઉટી આર્થરાઇટિસમાં મિત્રો જ્યારે ડૉક્ટર્સને બતાવવા જાય છે ત્યારે એને પેઇનકિલર આપવામાં આવે છે, ઇમ્યુન બુસ્ટર આપવામાં આવે છે, સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે, એવી અમુક દવાઓ આપવામાં આવે છે. એક ડૉક્ટર, બે ડૉક્ટર, 4-5 વર્ષ તો પેશન્ટ પહેલાં એલોપેથિક ટ્રીટમેન્ટ કરાવે છે, પછી થાકીને જ્યારે સારું નથી, જે લોકોને સારું નથી થતું
એ લોકો આયુર્વેદ ટ્રીટમેન્ટ કરાવવા જ્યારે મારી પાસે આવે છે. એવા બી પેશન્ટ આવેલા છે ગાઉટી આર્થરાઇટિસના કે જે લોકો ધે આર ધોઝ હુ આર અનેબલ ટુ વોક, અને એ લોકોને બે જણ ઉંચકીને લાવે. એવા બી પેશન્ટ આવેલા છે ગાઉટી આર્થરાઇટિસના મિત્રો કન્સલ્ટિંગ ચેમ્બરમાં આવી અને એવું કે સાહેબ હવે તમારે ત્યાંથી સારું નહીં થાય તો આત્મહત્યા કરી લઈશું. એટલું બધું સફર કરતું, એટલે એ માણસનું દિમાગ એટલી હદે નેગેટિવ વેમાં કામ કરતું હોય મિત્રો કે સૌથી પહેલાં એને આશ્વાસન આપવામાં, એના માઇન્ડને પોઝિટિવ કરવામાં, એના વિચારોને સકારાત્મક કરવામાં 15-20 મિનિટ લાગે. જ્યારે એનું માઇન્ડ પોઝિટિવ થાય ત્યારે પેશન્ટ એક વાત કહીને જાય જે આપને બહુ સારી લાગે છે ડૉક્ટર, કે સાહેબ બહુ બધા ડૉક્ટરને મળ્યા, બહુ બધા ડૉક્ટર્સને મળ્યા પણ તમારી જેવી વાત કોઈએ નથી કરી. એટલે દોસ્તો મને ઘણીવાર એવું ફીલ થાય કે આ જે રીતની હું વાત કરું છું પેશન્ટ સાથે એ બી બહુ જરૂરી છે, કારણ કે ઔષધ એટલે કે દવાની સાથે સાથે માનસિક મનોબળ એટલે કે એને તમે મેન્ટલી પેમ્પર કરો છો, મેન્ટલી પેમ્પરિંગ કરો છો, એ બી બહુ જરૂરી છે. હવે એક છોકરી હોય 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષની ઉંમરમાં 80-90 કિલો 100 કિલો 120 કિલો 125 કિલો સુધી વજન થઈ જાય, શરીર બેડોળ દેખાય, એટલે શારીરિક ખામી જે છે એ મગજને કવર કરી લે. કોઈ પણ જગ્યાએ મેરેજ ફંક્શનમાં જાય અથવા તો કોઈ પણ ઇવેન્ટમાં જાય, કોઈ બી પાર્ટીમાં જાય, ફ્રેન્ડ સર્કલમાં જાય, એટલે જાડા માણસને એક ઠપકો બધા તરફથી મળે કે વજન ઉતારની ભાઈ, વજન ઉતારની જઈને, એટલે એના દિમાગની અંદરમાં એ વસ્તુ એટલી બધી ઘર કરી ગઈ હોય. કોઈ બી કપડાં પહેરે એટલે પહેલો સવાલ મિરર સામે ઊભા રહીને એને એ આવે કે હું સારી લાગું છું અથવા તો હું સારો લાગું છું કે નથી લાગતો, હું જાડો લાગીશ તો કોઈ મારા ઉપર હસશે તો શું કરશે. એટલે એવા પેશન્ટ મારી પાસે આવે ને એટલે કે સાહેબ તમે જે ડાયટ કરાવશો તે કરીશું બટ અમારું વજન ઉતારી આપો. એટલે કોઈ છોકરો આવે એટલે હું એને સૌથી પહેલો એક સવાલ કહું કે વજન તો તમારું ઉતરી જશે, તમને કયો હીરો પસંદ છે? તો કે ભાઈ મને સલમાન ખાન પસંદ છે. એનો ફોટો તમે ઘરમાં મૂકજો ને રોજ તમારે એને જોવા એવું વિચારો કે મારે આના જેવું બનવાનું છે તો મારી દવા તમને કામ કરશે. કોઈ છોકરી આવે એટલે હું એને 100% એવું કહું કે તમને જે હિરોઈન પસંદ હોય બેન તમે એનો ફોટો જોજો રોજ મોબાઈલમાં અને મારી દવા કરજો એટલે 100% તમારું વજન ઉતરશે. અને મિત્રો ખરેખરમાં એ વસ્તુ કામ કરતી હોય એવું બી મને લાગે છે કે એવા પેશન્ટ બહુ સિન્સિયરલી, હસવાની વાત છે બટ એવા પેશન્ટ્સ બહુ સિન્સિયરલી દવા બી કરતા હોય છે અને હકીકતમાં એ લોકો પોતાનું ઘણું ખરું વજન ઉતારીને સ્લિમ બી થઈ જતા હોય છે. આજે યંગ એજની અંદરમાં કે ઓલ્ડ એજની અંદરમાં, યંગ એજમાં કોઈ છોકરો છોકરી હોય એમનું બ્રેકઅપ થાય અથવા તો કોઈ માણસ છે બિઝનેસમાં નુકસાની ગઈ, હસબન્ડ વાઈફ રિલેશનશિપમાં કોઈ પ્રોબ્લેમ થયો અને ધીરે ધીરે એ ડિપ્રેશનની ગર્તામાં જતા રહે છે. ડિપ્રેશન એટલે શું છે મિત્રો? કે માણસના જે વિચારો હોય એ ધીરે ધીરે નેગેટિવિટી તરફ જતા રહે છે. એટલે કે એને પોતાના સવારે ઉઠવાથી લઈ અને રાત્રે ઊંઘે ત્યાં સુધી એને દુનિયાની દરેક વસ્તુમાં નેગેટિવિટી દેખાય છે. પોતાની મા પણ નેગેટિવ દેખાય છે, પોતાના ફાધર પણ નેગેટિવ દેખાય છે, પોતાની ફેમિલી પણ નેગેટિવ દેખાય છે અને એને એવું લાગે છે કે દુનિયાનો દરેક માણસ એનો દુશ્મન છે. બેઠા હોય તો એક જ ખૂણામાં બેઠા હોય, ચૂપચાપ બેઠા હોય, વાતો કરે તો વાતો કરવા લાગે, ભૂખ લાગતી નથી, ખાવાનું બંધ કરી દે, રાત્રે ઊંઘ આવતી નથી, અનિંદ્રા જેવું થઈ જાય છે અને એ રોગને આપણે કોમનલી અગર માર્કેટમાં સાંભળતા હોઈએ તો ડિપ્રેશન. વેન યુ ગો ટુ અ સાયકેટ્રિસ્ટ એ લોકો શું કરે છે? નર્વસ રિલેક્સેશન, દિમાગને રિલેક્સ કરવાવાળી સ્લીપિંગ પિલ્સ અને રિલેક્સેશન મેડિસિન્સ આપે છે અને બ્રેનની અંદરમાં જે કેમિકલ જે ઇમ્બેલેન્સ થયા હોય એને બેલેન્સ કરવા માટેની દવાઓ આપે છે. સાથે સાથે વોટ દે આર પ્લાનિંગ, એમને ખબર છે કે દવાઓથી ડિપ્રેશન નામનો રોગ ક્યારેય બી 100% સારો થવાનો નથી મિત્રો. આયુર્વેદની અંદરમાં બી ડિપ્રેશનના રોગની આજથી 4000 વર્ષ પહેલાં મિત્રો ચર્ચા થયેલી છે. ઉન્માદ તરીકે આ રોગને ઓળખવામાં આવે છે. ઉન્માદનો રોગ એટલે કે ડિપ્રેશનનો રોગ જે બી રોગીને થયેલો હોય એ માણસને એની સાથે કાઉન્સેલિંગ કરવી જોઈએ એવું બી કહેવામાં આવેલું છે. ડિપ્રેશનના રોગીની એક જ દવા છે, તમે એની સાથે સકારાત્મક વિચારો શેર કરો, તમે એની એની જિંદગીમાં થયેલા સારા અનુભવો બચપનથી લઈને એમ એ જેટલી ઉંમરના હોય ત્યાં સુધીના જે સારા અનુભવો છે એની સાથે શેર કરો, એની જૂની સારી યાદો એને યાદ અપાવો, એના ભવિષ્ય માટે એને તમે સારી પ્રેરણાઓ આપો, એને એવું શીખવાડો કે તમે પોતે એમ્બિશિયસ બનો, લાઈફમાં ઊંચા એમ રાખો, આગળ વધો, જે થઈ ગયું એને ભૂલી જાઓ અને જે કરવાનું છે એના તરફ ફોકસ કરો. જિંદગી એક જ છે, બહુ નાની છે, એમાં નેગેટિવ વિચારો કરતાં પોઝિટિવ વિચારો લાવો. આવી બધી એની સાથે જ્યારે કાઉન્સેલિંગ કરવામાં આવે છે ત્યારે દવાઓ હોય કે ના હોય પણ મેં એવા પેશન્ટ્સ, હકીકતમાં કહું છું મિત્રો, મેં એવા પેશન્ટ્સ જોયેલા છે કે જે દવાઓ વગર પણ માત્ર અને માત્ર
પોઝિટિવ થિંકિંગથી પણ ડિપ્રેશન જેવા ખતરનાક વમળમાંથી બહાર આવેલા છે દોસ્તો. એક એવો પેશન્ટ છે, જો એકવાર તમે એની પર વિશ્વાસ કરવાનો શરૂ કરશો પછી જુઓ એના ચમત્કાર. તમારા જે માનો છો, તમારી જે માન્યતાઓ છે એના કરતા પણ અનેક ગણો કાર્ય તમે એના થકી કરી શકશો. મેં તો અર્ધજાગ્રત મને થોડું સમજી, પહેલાના સમયમાં કેવી રીતે ફોટોગ્રાફ લેવામાં આવતા, ફોટો પાડવામાં આવતા હતા, ત્યાર પછી નેગેટિવને ડાર્ક રૂમમાં ધોવામાં અને ત્યાર પછી એને કલરાઇઝ કરવામાં આવતા. જેટલા ફોટાની નેગેટિવ વધુ સારી મેળવી શકાય એટલો જ એનો પિક્ચર ક્વોલિટી પણ ઉત્તમ મેળવી શકાય. તો મિત્રો, આપણું અર્ધજાગ્રત મન છે એ ડાર્ક રૂમ જેવું છે. એ ડાર્ક રૂમમાં તમે તમારી જેવી છબી અંકિત કરશો એ પ્રમાણેના કલર્સ, એ પ્રમાણેની ખુશીઓ, એ પ્રમાણેની દુનિયાઓ તમારી બહારની દુનિયામાં આવતી જશે. તો આ થઈ આપણા અર્ધજાગ્રત મનની કમાલ. દુનિયાની દરેક વસ્તુ સિદ્ધાંત પર ચાલે છે. જેમ કે વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે, વસ્તુ ઉપરથી ફેંકીએ તો નીચે જ પડે છે. તમે નીચેથી ઉપર ના ફેંકી શકો, ફેંકો તો પણ એ વસ્તુ પાછી જ આવે છે. દરેક વસ્તુ એના સિદ્ધાંત, એની બનાવટ અને એની કાર્યશૈલી પ્રમાણે કામ કરે છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણી કાર્યશૈલી કઈ હોવી જોઈએ, શું આપણે કઈ રીતે કાર્ય કરીએ છીએ? તો મિત્રો, આ સિદ્ધાંત છે, જો એને તમે અપનાવી લેશો અને એને સાકાર કરશો તો તમે ચોક્કસ તમારી દુનિયા બદલી શકો છો. અર્ધજાગ્રત મન ફક્ત અને ફક્ત સૂચનોને સ્વીકારે છે. હવે કેવા સૂચનો કરવા એ તમારી પર આધાર રાખે છે. શું તમે સારા સૂચનો કરશો કે ખરાબ, એ હવે તમારે સૂચનો કરવા. કુદરતની કોઈ વસ્તુ ખરાબ નથી, આપણું મન પણ ખરાબ નથી. પરંતુ જો આપણને જે તે વસ્તુ અને આપણા મનનો ઉપયોગ કરવાની રીત ન ખબર હોય તો પરિણામો આપણી ધારણા કરતા વિપરીત ચોક્કસ મળી શકે છે. તો આજે આપણે આ શીખીએ છીએ કે આપણે અર્ધજાગ્રત મન સાથે કેવી રીતે સંકળાઈશું. પહેલો સિદ્ધાંત તમને કીધો છે મેં, શું યાદ રાખશો? અર્ધજાગ્રત મન ફક્ત અને ફક્ત સૂચનોને સ્વીકારે છે. તો આનો અર્થ એ થયો કે જો આપણે એને સકારાત્મક સૂચનો આપીશું તો તમારી દુનિયામાં સકારાત્મક બાબતો બનશે, અને નકારાત્મક બાબત સૂચનો કરીશું તો તમારી દુનિયામાં નકારાત્મક બાબતો બનશે. જૂની કહેવત છે ગુજરાતીમાં કે આંગણામાં મોરડી વાવો તો કાંટા જરૂર વાગે, પણ જો આંગણામાં ગુલાબ વાવો તેની સુગંધ પણ જરૂર આવશે. મિત્રો, આ જ કહેવતમાં અર્ધજાગ્રત મનની તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે સકારાત્મક સૂચનો અર્ધજાગ્રત મનને આપવાનું છે. હવે આપણે એ શીખીએ કે આ સૂચનો કેવી રીતે આપી શકાશે. મિત્રો, આપણે જ્યારે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ, જેમ કે અત્યારે તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે જાગૃત અવસ્થામાં છો, છો ને બધા? જાગૃત અવસ્થામાં આપણું જાગૃત મન એ હંમેશા વિચારશે આ બાબત સારી છે, આ બાબત ખરાબ છે, આમાંથી થઈ શકે છે, આમાંથી નથી થઈ શકતું, આ તો આ જ કાર્ય કરી શકે, આ હું ન કરી શકું, મારી જીવનમાં આ ન બની શકે, મારા જીવનમાં આ બની શકે. પરંતુ અર્ધજાગ્રત મન શું કરે છે? સિદ્ધાંત, અર્ધજાગ્રત મન ફક્ત અને ફક્ત સૂચનોને સ્વીકારે છે. બસ જરૂર છે તમારે અર્ધજાગ્રત મન સુધી પહોંચવા. શું તમે ઈચ્છો છો કે તમે અર્ધજાગ્રત મન સુધી પહોંચી શકો? અને વિચારો, જો પહોંચી જાઓ તો તમારી દુનિયા કેવી બદલાઈ શકે છે? અર્ધજાગ્રત મન સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે રિલેક્સેશન, એટલે કે સંપૂર્ણ સ્વસ્થતા સાથે સૂઈ જવું. એનો મતલબ
કે જ્યારે તમારું બાહ્ય મન શાંત થશે ત્યારે અર્ધ જાગૃત મન ખીલશે. તમારી અને અર્ધ જાગૃત મનની વચ્ચે એક દિવાલ છે. જો આ દિવાલને તોડી પાડશો તો તમને અર્ધ જાગૃત મનના દર્શન થશે. એ અર્ધ જાગૃત મનને તમે પરમાત્મા કહી શકો છો, સૃષ્ટિ નિયંતા કહી શકો છો, સૃષ્ટિ સંચાલક કહી શકો છો અને કુદરત કહી શકો છો. માન્યતા તમારું, કાર્ય તમારું. તો અર્ધ જાગૃત મન સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે સૌ પ્રથમ રિલેક્સ રિલેક્સ માટે ઘણી બધી ટેકનિકો છે. તમે યુટ્યુબ પરથી પણ ઘણી બધી ટેકનિકો મેળવી શકો છો કે જે રિલેક્સ કરી શકાય. પણ જૂની અને સૌથી સારી પદ્ધતિ છે જેને કહેવાય છે પ્રોગ્રેસિવ રિલેક્સેશન. પ્રોગ્રેસિવ રિલેક્સેશન ની અંદર તમારે તમારા પગ થી લઈને માથા સુધીના તમામ અંગોને ધીમે 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 રિલેક્સ કરવા. એટલે કે લગભગ તમે ઊંઘી જવાની તૈયારી કરો છો, પરંતુ હા ઊંઘી ન જતા. તમે જ્યારે ઊંઘની શરૂઆત થાય છે અને ઊંઘી જાઓ છો, આ બે વચ્ચેનો જે સમય છે એની અંદર તમે અર્ધ જાગૃત મનનો સંપર્ક કે હું મારા જીવનમાં અપાર સુખ શાંતિ સમૃદ્ધિ સ્વાસ્થ્ય સંપત્તિ ને આવકારી રહ્યો છું, બસ બીજું કહી નથી. પણ હા, એક વાત જરૂર યાદ રાખજો કે આ પ્રક્રિયા સતત 21 દિવસ કરવી પડશે. જો તમે 21 દિવસ સુધી આ પ્રક્રિયા માનસિક અને લાગણીથી જોડાઈને કરશો તો તમારા જીવનમાં જરૂર પરિવર્તન આવશે. બસ મિત્રો, એકદમ સહેલો રસ્તો છે. શું કરવાનું છે તમે જાણી લીધું છે. રિલેક્સ થઈ જાઓ અને તમને જે તમારી દુનિયામાં જોઈતું છે એને આવકાર. જો એ તમારી દુનિયામાં કેવી રીતે અભિભૂત થાય છે આ બાબતે એક વિદ્યાર્થી માટે પણ હું એક સૂચન કરું છું. ઘણા વિદ્યાર્થીને તમે એમ કહે છે કે અમને વાંચેલું યાદ નથી. વાંચન માટેના બે સમય હોય છે. ઘણા મિત્રો સવારે વાંચે છે, ઘણા રાત્રે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો હું એવું માનું છું કે રાત્રે વાંચેલું વધારે યાદ રહે છે. કારણ કે તમે જ્યારે રાત્રે વાંચીને શું છો ત્યારે તમારું જાગૃત મન ઊંઘી જાય છે અને અર્ધ જાગૃત મન શરૂ થાય છે. તો તમે જે વાંચેલું છે એ બધું અર્ધ જાગૃતમાં ગ્રહણ કરી લે છે. પરિણામે તમને વાંચેલું લાંબો સમય સુધી યાદ રહેશે. જ્યારે તમે સવારે વાંચો છો ત્યારે વાંચ્યા પછી બીજા ઘણા બધા આપણા કાર્યો હશે જેના પરિણામે આપણું જાગૃતમાં ચેતન થઈ જાય છે. જી છે. તો જે ધર્મ ધારણ કર્યું છે એ ધર્મ એમ કહે છે કે જૂઠું નહીં બોલવું જોઈએ, ચોરી નહીં કરવી જોઈએ. તો ખરેખર એ ધર્મને સાચા મનથી ધારણ કરો, જો તમને એ વિચાર જ આવશે ને તમારા મનમાં એટલે તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે. શું આવી જશે? સાચી સ્માઇલ, અંદરથી ઇનર સ્માઇલ, વિધાઉટ મેકઅપની સ્માઇલ તમારા ચહેરા ઉપર આવી જશે દોસ્તો. તો સૌથી પહેલા તમે જે ધર્મ કર માનવ છો તેને ધારણ કરો. જે ધર્મને માનો છો એને સાચા મનથી ધારણ કરો. એ જીવન જીવવા માટેનું, જીવન જીવવા માટેનું આપણું પહેલું સ્તંભ છે, પહેલો પાયો છે ધર્મ. હવે હું બીજા સ્તંભની વાત કરું, પાયાની વાત કરું તો એ છે અર્થ. જીવનનો અર્થ શું છે? શા માટે આ પૃથ્વી પર આપણે આવ્યા છે એ જો આપણને ખબર પડી જાય ને કે શા માટે આ પૃથ્વી પર આવ્યા છે, એનો અર્થ જો સમજી જાઓ કે મા બાપ સાથે જીવન કેવી રીતે જીવવાનું છે એનો અર્થ, દુનિયામાં રહેતા લોકો સાથે કેવું જીવન જીવવાનું છે એનો અર્થ, તો જીવનમાં જે આપણે ઈચ્છીએ છીએ આવા સકારાત્મક વિચારો જો જીવનમાં હોય ને તો આપણો રસ્તો કેવો થઈ જશે? જે આપણે મેળવવા માંગીએ છીએ સુખ શાંતિ અને સફળતા, આ વસ્તુથી ચોક્કસ એ દિશા તરફ આપણને લઈ જશે. કામ ક્રોધ મોહ માયા
અહંકાર અને ઈર્ષા જેવી વસ્તુ શું આપણા શરીરમાંથી જઈ શકે છે? ખબર છે, પણ કેવી રીતે જાય એ સમજવા માટે ખરેખર સાચા મિત્ર, સાચા ગુરુ, મારા દરેક શબ્દમાં સાચી વસ્તુ શેના માટે આવે છે? કેમ કે દુનિયામાં ઘણા એવા લોકો છે જે ઢોંગી છે, ખોટો રસ્તો બતાવે છે, આપણે સાચું જ્ઞાન નથી હોતું એટલે આપણે દુઃખી રહીએ છીએ, પણ દરેક વસ્તુનો ઈલાજ છે. ભગવાને જ્યારે દરેક વસ્તુનો ઈલાજ આપ્યો છે, પરંતુ આપણી પાસે સાચું જ્ઞાન નથી એટલે આપણે જાણી શકતા નથી. દોસ્તો, એટલે જ કહ્યું છે ને કે જ્યારે પણ કોઈ પણ તાળું બને છે ને એ પહેલાં એની ચાવી બનેલી જ હોય છે. જ્યારે ભગવાન કંઈ પ્રોબ્લેમ આપે છે ને તો એનું સોલ્યુશન આપ્યું જ હોય છે, પરંતુ એ શોધવાની જવાબદારી દોસ્તો કોની છે? તમારી, તમારી, તમારી અને તમારી જ છે દોસ્તો. હવે હું ચોથા સ્તંભની વાત કરું, પાયાની વાત કરું, જીવનને સુખમય, આનંદમય અને સફળતામય બનાવવું હોય તો એ ચોથી વસ્તુ છે મોક્ષ. મોક્ષ નામ સાંભળીને તમે કહેતા હશો, અરે આ પાછું કયા ચક્કરમાં આવી ગયા? મોક્ષ એટલે તો બધાને ખબર છે કે મોક્ષ ક્યારે મળે? મૃત્યુ થાય, જીવનનો અંત થાય, ત્યાર પછી આપણને મોક્ષ મળે છે. તો જીવતા જીત મોક્ષ મેળવવું હોય તો શું કરવું જોઈએ? જીવતા જીવ મોક્ષ મેળવવું હોય દોસ્તો, વેરી સિમ્પલ, વેરી વેરી સિમ્પલ દોસ્તો. મોક્ષ એટલે આપણી ક્ષમતાને ઓળખવાની છે, આપણી કેપેસિટીને ઓળખવાની છે. આપણા ક્ષમતા મુજબ જો આપણે કામ કરીએ ને તો મોક્ષ જીવતે જીવ મળી જાય. આ મારા વિચારો છે, કદાચ ઘણા લોકો આનાથી સહેમત નહીં થાય, પરંતુ આ રસ્તા પર ચાલશો, અનુભવ કરશો તો એમ થશે, ના આનંદભાઈ સાચી વાત કરી રહ્યા છે. દોસ્તો, મોક્ષ મેળવવા માટે સેલ્ફ મેનેજમેન્ટ ઇઝ ધ બેસ્ટ મેનેજમેન્ટ. આપણી જાતને ઓળખવાની છે, આપણી જાતને ઓળખવાની છે, પછી દરેક કાર્ય આસાન થઈ જાય. કુદરતની અંદર દરેક કાર્ય આસાન થઈ જશે. કે દોસ્તો, હું કોઈ વસ્તુ શીખવાડવા નથી આવ્યો, પરંતુ જગાડવા આવ્યો છું, તો જાગી જાઓ. પોતાની જાત સાથે યાદ આવ્યું, પોતાની જાત સાથે રાતે પોતાની જાત સાથે બેસો 10 મિનિટ માટે, માત્ર 10 મિનિટ માટે, અને આત્મમંથન કરીશું દોસ્તો, તો દરેક વસ્તુનો આપણે ખ્યાલ આવી જશે કે સારું શું કર્યું આજે અને ખરાબ શું કર્યું. કામ, અર્થ, ધર્મ, એ દરેક વસ્તુને જે આપણે હમણાં વાત કરી ગયા, એ વસ્તુ સવારથી સાંજ સુધીમાં તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ જગ્યા પર સકારાત્મક હતા, કઈ જગ્યા પર નકારાત્મક હતા, અને જો તમે જ્યાં ખોટા છો એનો સ્વીકાર કરશો, તમારા ઈગોને તમે દૂર કરશો, નકારાત્મકને અહીંયાથી ડિલીટ કરશો, સકારાત્મકને સેવ કરશો, દિવસે દિવસે તમે એ વસ્તુ કરતા જશો અને એક દિવસ એવો આવશે કે તમે સકારાત્મક બની જશો. અને પછી શું થશે દોસ્તો? સુખ એટલે શું? સકારાત્મક શાંતિમય જીવન એટલે શું? સકારાત્મક વિચાર. સુખ એટલે શું? સકારાત્મક વિચાર. શાંતિમય જીવન એટલે શું? સકારાત્મક વિચાર. સફળતા એટલે શું? જો પાછું એ જ સકારાત્મક વિચાર હશે તો સફળતા ધીરે ધીરે આપણી પાસે સામે ચાલીને આવશે, આપણે જવું નહીં પડે દોસ્તો. હવે હું મારી વાતને પૂર્ણ વિરામ કરું છું અને અંતે જો તમે મોક્ષ મેળવવા માંગતા હો ને, જીવતે જીવ પોતાની જાતને ચેક કરશો ને, અમુક લોકો જે બહુ જ દોડે છે સફળતા મેળવવા માટે, દોડતા રહે છે, દોડતા જ રહે છે, એ લોકો જ્યારે પોતાની ઈચ્છાઓ પર ફૂલ સ્ટોપ મૂકશે ને અને જીવનને એન્જોય કરવાની શરૂઆત કરશે ને, એક ફૂલ સ્ટોપ તો તમારે સફળતા તમે મેળવતા હોય, તમારે તમારી ક્ષમતાને ઓળખવાની છે, ક્યાં સુધી કામ કરવાનું છે, દરેક ડિપાર્ટમેન્ટને ન્યાય આપવાનો છે, તમારી જાતને ટાઈમ આપવાનો છે, તમે જેની સાથે જોડાયેલા છે એવા ધર્મ તમારો છે, મા બાપ, ભાઈ બહેન જે સંબંધો સાથે જોડાયા છે એમને સાચા મનથી સમય આપવાનો છે, ત્યારે તમારા જીવનમાં ખરેખર સુખ આવશે અને
જ્યાં જીવનનો અર્થ છે, લોકો સાથે જે વ્યવહાર કરવાનો છે, જે વ્યવહાર કરવાનો છે એમાં સચ્ચાઈ આવશે ને તો મનમાં શાંતિ આવશે, લોકોને ખુશ કરશો ને તમારા જીવનમાં ખુશીઓ આવશે. પણ જે તમે કમિટમેન્ટ કર્યું છે એ કમિટમેન્ટને તમારે પૂરું કરવાનું છે, ત્યારે તમારામાં એવા સકારાત્મક વિચાર હશે ત્યારે તમારા જીવનમાં તમે જે વિચારો છો શાંતિ એ ચોક્કસ જ. પછી વાયરસ તમારા જીવનમાં રહેશે જ નહીં, તમારા જીવનમાં વાયરસ રહેશે જ નહીં. એટલે એન્ટીવાયરસની જરૂરત નહીં પડશે દોસ્તો, 100 એ 100% એન્ટીવાયરસની તમને જરૂર નહીં પડે, કોઈ વાયરસ તમારી અંદર જઈ નહીં શકશે. કેમ કે તમે તમારી જાતને ઓળખી ગયા છો, જીવનનો અર્થ સમજી ગયા છો, ધર્મને સમજી ગયા છો તમે, ધર્મને સમજી ગયા છો તમે, એટલે કોઈ પણ રીતનો ડર નથી તમારા જીવનમાં, હવે ડર રહ્યો નથી દોસ્તો. તો હું જતા જતા સુરેશ દલાલ આપણા જે કવિ છે એમની બે પંક્તિ કહેવા માંગુ છું. એવા લોકોને જો જીવનમાં જાણ્યા મૂક્યા વગર દોડતા જ રહે છે લાગતું હતું કે આપણા જેવું કોઈ સમર્થ નથી, દોડતા લાગતું હતું આપણા જેવું કોઈ સમર્થ નથી, પરંતુ થોડા નવરા પડ્યા તારે લાગ્યું કે દોડવાનો કોઈ અર્થ નથી, તારે લાગ્યું દોડવાનો કોઈ અર્થ નથી. નમસ્કાર.